ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા 10,000 ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે. હાલમાં ગુજરાત સહિત કચ્છમાં બિપોરજોઈ નામના વાવાઝોડાએ લોકોમાં ડર પેદા કર્યો છે, તો આ માટે તંત્ર પણ આ વાવાઝોડા માટે ખડે પગે તૈનાત છે, ત્યારે કચ્છની સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા 10,000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરીને જિલ્લાધિકારી અને તંત્રની સૂચના મુજબ આ ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે. આ પેકેટમાં થેપલા, સેવ મમરા જેવા સૂકા નાસ્તાના પેકેટ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં માનવજ્યોત સંસ્થા ભુજ, શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ અને આદિનાથ શાંતિનાથ મહિલા મંડળ વર્ધમાનનગર માધાપર દ્વારા 10,000 પેકેટ થેપલાને રમેશ ડાભી કોઠારા હાલ ભુજ તરફથી 50 રાશન કીટ આપવામાં આવેલ છે. સંસ્થાના પ્રમુખ પ્રબુદ્ધભાઈની આગેવાનીમાં દીપેશ મુનવર, આનંદરાય સોની, રફીક બાબા, દીપેશ ભાટિયા, આરતી જોશી વગેરેઓ આ કાર્યમાં સહયોગી બન્યા છે. ત્યારે એનજીઓની પણ એક ફરજ થાય છે કે આપણે પણ આવા લોકસેવાના અને લોકપ્રિયોગી કાર્યમાં આપણે પણ મદદરૂપ બનીએ. એવા એક ઉદ્દેશ સાથે માનવજ્યોત સંસ્થાએ છેલ્લા 3 દિવસથી આ સૂકા નાસ્તાના પેકેટો બનાવવાનું શરૂ કર્યું છે. પહેલા દિવસે અમે લોકોએ 5,000 થી 6,000 જેટલા પેકેટો તૈયાર કરી અને જ્યાં જરૂરત હતી ત્યાં અમે જમે કરાવી અને વહીવટીતંત્રને આગળ મૂકવા આપ્યા છે. ત્યાર પછી આજે પણ સવારથી વધારે સૂકા નાસ્તાના પેકેટો બનાવવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને સૂકો નાસ્તો હોય તો જે પણ આફતગ્રસ્ત લોકો હોય એમને 2-3 દિવસથી આ નાસ્તો 2-3 દિવસ સુધી આ નાસ્તો ચાલે અને એને ખૂબ જ ઉપયોગી થાય. અત્યારે અમારી સંસ્થા દ્વારા ખાસ કરીને ચવાણો છે, ચેવડો છે, ગાંઠિયા છે, પાપડી છે, સેવ છે, સેવ મમરા છે, એવા બધાએ સૂકા નાસ્તાના પેકેટો તૈયાર કરવામાં આવી રહ્યા છે. અમે 2-3 દિવસની અંદર અમે 10,000 પેકેટ તૈયાર કરવાનું નક્કી કર્યું હતું, તેમાંથી લગભગ 7,000 જેટલા પેકેટ તૈયાર થઈ ગયા છે. 6,000 પેકેટ અમે લોકોએ મોકલાવ્યા છે અને હજુ પણ 3,000 જેટલા પેકેટ આજે જે થશે એ પણ અમે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે મોકલવાની તૈયારી કરી ચૂક્યા છીએ. મનોજ સોની, GTV News, ભુજ.